મુકુંદભાઈ આપણી સાથે કોલર મિત્ર અંકિતાબેન જોડાઈ રહ્યા છે રાજકોટથી. અંકિતાબેન, આપની વિગતો જણાવશો. હેલો, મારી જન્મ તારીખ છે 29/12/87, સવારે 9:15 ને જન્મસ્થળ જૂનાગઢ. જન્મસ્થળ જૂનાગઢ, શું પ્રશ્ન હતો? મુકુંદભાઈ, મારે સગાઈ બાબતે બહુ અડચણો આવે છે. આમ વાત ઘણી આગળ ચાલે ને પછી વળી અટકી જાય. હમણાં 2 દિવસ પહેલા 99% એ વાત પહોંચી ગઈ અને પાછી અટકી ગઈ. તો આ વાત આગળ વધશે હવે અને સગાઈ થશે તો ક્યારે અને કેટલા સમયમાં કેવું પાત્ર મળશે? જો પ્રથમ તો કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરની અંદર ચંદ્ર અને ગુરુ આ બંને ગ્રહો દૂષિત થતા હોય ત્યારે એવા વ્યક્તિને લગ્ન થવામાં અને થયા પછી ટકવામાં પ્રોબ્લેમ્સો ક્રિએટ થઈ શકે છે. તમારા જન્માક્ષરની અંદર 12મા સ્થાનમાં સૂર્ય શનિનો સંઘર્ષ યોગ બની રહ્યો છે, પ્રથમ સ્થાનની અંદર મકર રાશિનો શુક્ર બિરાજમાન છે અને ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ બની રહ્યો છે તૃતીય સ્થાનની અંદર, જેના લીધે લગ્નની અંદર 90-99% એ વાત આવી અને અટકી જાય. સ્વાભાવિક જોવા જઈએ તો તમારા જન્માક્ષર મુજબ સૂર્ય શનિનો સંઘર્ષ યોગ અને ગુરુ રાહુ વિપ્ર ચાંડાલ યોગ આ બંનેની પૂજા તમારે કરવી જરૂરી છે. હજી પણ તમારા લગ્ન જીવન માટેની વાત કરવામાં આવે તો 11 તારીખથી ગુરુ મહારાજ પોતાનું રાશિ પરિવર્તન કર્યું 7:19, એટલે કે તુલામાંથી વૃશ્ચિક રાશિની અંદર આવ્યા એ પછી તમારો લગ્ન યોગ ચાલુ થયો. અત્યારે ચંદ્રમા ચંદ્રની પ્રત્યંતર દશા ચાલી રહી છે. આ 13 મહિનાની અંદર એટલે કે 2019ના એપ્રિલ મહિનાની આસપાસ તમારા લગ્ન થવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે, એટલે પરમ દિવસથી યોગ ચાલુ થઈ ગયો છે. પ્રયત્ન કરજો, અવશ્ય સફળતા મળી શકશે. ઉપાયો શું કરવા? આજે સ્કંદ માતાની પૂજા માટે હું જે ટિપ્સ આપવાનો છું એ ટિપ્સ આપ અવશ્ય કરજો, જેથી તમારો ગુરુગ્રહ બળવાન થશે અને અવશ્ય આપના લગ્નની અંદર આવતી રૂકાવટો દૂર થઈ 90-99% જે વાત આવીને અટકી જાય છે એ વાત સોલ્વ થઈ જશે. જય ગણેશ. આ સાથે જ આપણી સાથે રંજનબેન પણ ખંભાળિયાથી જોડાઈ રહ્યા છે. રંજનબેન, આપની વિગતો જણાવશો. અને એના જન્મસ્થાન પોરબંદર અને સમય ખબર નથી. કોના વિશેનો પ્રશ્ન છે? મારા પતિ વિશે. તમારા પતિદેવને શું પ્રશ્ન હતો? હા, અમારે છે ને મુકુંદભાઈ, અમારે એક વારસા મિલકત અમારા ભાઈઓની તૈયારી છે, તો એ છે ને વેચાતી નથી. બોમ કરીએ તો વેચાતી નથી અને ક્યારે વેચાશે? ને આ જીવનમાં એમ કે સંઘર્ષ બહુ છે અને અપ્યસી બહુ, તો આગળ અમારું ભાગ્ય કઈ કેવું રહેશે? જો કોઈ પણ વ્યક્તિને યશ અપયશ માન સન્માન પ્રતિષ્ઠા બધા માટે સૂર્ય ગ્રહ જવાબદાર હોય છે. તમારા પતિદેવના જન્માક્ષરની અંદર સૂર્ય રાહુનો ગ્રહણ યોગ બની રહ્યો છે, જેના લીધે માન સન્માન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની અંદર તકલીફ કરાવડાવે. ચંદ્ર કુંડલી મુજબ જોવા જઈએ તો તૃતીય સ્થાનનો અધિપતિ શુક્ર ચંદ્રની સાથે જે ભાવનાત્મક તમારા પતિદેવ વધારે છે, બીજાની વાતોમાં વધારે આવી જાય ને એમાં જ પોતાનું નુકસાન કરીને બેસે છે. ઉપરાંત મંગળ અને શનિ માઇન્ડ ચંચલિત કરે છે. મિલકત વેચાવાની જે વાત આવી રહી છે તો અત્યારે સ્વાભાવિક થોડુંક મંદીનું વાતાવરણ છે, પરંતુ આગામી સમયની અંદર રાહુ મહારાજ ચેન્જ થશે, એટલે કે મિથુન રાશિની અંદર રાહુ મહારાજ આવશે કર્કમાંથી મિથુનમાં માર્ચ મહિનામાં. એ પછી આપ પ્રયત્ન કરજો, અવશ્ય આપની મિલકત વેચાઈ જશે અને સારો લાભ પણ મળશે. અને આમ પણ જ્યારે ગુરુ મહારાજ પોતે ચેન્જ થઈ ગયા છે, તુલામાંથી વૃશ્ચિક રાશિની અંદર આવ્યા છે, એટલે હવે થોડી ઘણી તેજી તરફ પ્રયાણ પણ માર્કેટની અંદર થશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. અવશ્ય આપને સફળતાના યોગો દેખાઈ રહ્યા છે. રોજ સવારે સૂર્યને કંકુવાળું જલ અર્પણ કરી તમારા પતિદેવને કહો કે ગાયત્રી મંત્રનો નિત્યને માટે 108 વખત જપ કરે, અવશ્ય સારો લાભ મળતો જણાશે. જય ગણેશ. તો અમદાવાદથી પ્રણવભાઈ પણ જોડાઈ ગયા છે. પ્રણવભાઈ, આપની વિગતો જણાવશો. હા, મારી જન્મ તારીખ છે 16/1/1990. જન્મનો સમય પ્રભુ? 10:30 સવારે ને સાંજે? સવારે. અને જન્મ સ્થળ જાદર. શું પ્રશ્ન હતો? મારે પ્રાઇવેટ નોકરીમાં આગળ સ્કોપ સારા છે કે નહીં? હું બહુ ઇન્ટરવ્યુ પણ આપું છું પણ સિલેક્ટ થતો નથી. આપ શું કરી રહ્યા છો અત્યારે ને શું અભ્યાસ કરેલો છે? અમે એમટેક કરેલું છે, માસ્ટર ડિગ્રી. અને અત્યારે આપ કઈ કરી રહ્યા છો? હું પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું. ઓકે, ડન. હવે આગળ જતા પ્રોગ્રેસના યોગો છે કે નહીં? તમારા જન્માક્ષર મુજબ કુંભ લગ્ન ઉદિત થઈ રહ્યું છે અને કુંભ લગ્ન નો અધિપતિ શનિ મહારાજ પોતે લાભસ્થાનની અંદર બિરાજમાન છે બુધની સાથે. અત્યારે રાહુમાં બુધની પ્રત્યંતર દશા ચાલી રહી છે. ચિંતા કરવાની આપે કોઈ જરૂર નથી, કારણ કે તમારો લગ્નાધિપતિ ને વ્યયાધિપતિ લાભસ્થાનની અંદર છે. આપને અવશ્ય પ્રગતિની ઉત્તમ તકો મળતી જ જણાશે, કારણ કે જન્મના રાહુ ઉપર ગોચરના રાહુની સંપૂર્ણ દ્રષ્ટિ પડી રહી છે. પરિવર્તનના યોગો પણ દેખાઈ રહ્યા છે. આગામી સમય તમારા માટે ઉત્તમ રહેતો જણાશે. હા,
માર્ચ મહિના પછી જયારે રાહુ મહારાજ પોતે ચેન્જ થશે અને મિથુન રાશિની અંદર તમારા ગુરુ સાથે આવશે, શનિ ઉપર દ્રષ્ટ થશે અને શનિ અને કેતુ આ બંને ગ્રહો સાથે આવી જશે, ત્યારે થોડોક સ્ટ્રગલ વાળો પીરિયડ રહેશે, પરંતુ ચેન્જીસના યોગો છે, પ્રગતિના યોગો છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સ્વગૃહી મંગળ મહારાજ બિરાજમાન છે, જમીન મકાનની અંદર પણ આપ રોકાણ કરશો તો પણ સારો લાભ પ્રાપ્ત કરી શકશો. જય ગણેશ. આણંદથી વર્ષાબેન પણ જોડાઈ ગયા છે. વર્ષાબેન, આપની વિગતો જણાવશો. જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. મારે બાબા વિશે પૂછવું છે. આપના બાબા નું શુભ નામ? હા, એનું નામ હર્ષ છે. એની જન્મ તારીખ 17/8/2001. 17/8/2001. જન્મ નો સમય? રાત્રે 9:15-9:30. 9:30-10. જન્મ નું સ્થળ? બોરસદ. બોરસદ. શું પ્રશ્ન હતો? ટેકનોલોજી માઇન્ડ હશે. સ્વાભાવિક જોવા જઈએ તો આ વ્યક્તિની બુદ્ધિ બહુ જ સારી હશે, કારણ કે સૂર્ય મહારાજ કરતા બુધ ના અંશ વધારે છે, ને બુધ જયારે સૂર્ય થી આગળ હોય ત્યારે એના બુદ્ધિ બહુ જ સારી, એટલે બુદ્ધિ ક્ષમતા બહુ સારી રખાવે. સ્વગૃહી સૂર્ય મહારાજ 6 સ્થાનની અંદર વિરાજમાન છે, યશમાન પ્રતિષ્ઠા સારા મળશે, પરંતુ શુક્ર રાહુ અને ગુરુનું ભ્રમણ સુખદ સ્થાનની અંદર છે, ડાયજેશનને લગતી સમસ્યા અમુક અમુક સમયાંતરે ક્રિએટ કરાવશે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી, આમનું ભવિષ્ય બહુ જ સારું છે. એક લાભ, સુખદ સ્થાનની અંદર રહેલો ગુરુ રાહુનો વિપ્રચારના યોગ ક્યારેક ક્યારેક થોડીક રૂકાવટો ઉત્પન્ન કરી શકે છે. વાત આવી ક્રોધની, ક્રોધ માટે થઈ અને ચંદ્ર મહારાજ સ્વગૃહિતો છે, પરંતુ શનિ મંગળની દ્રષ્ટિને પ્રથમાધિપતિ ગુરુ પોતે ચતુર્થ સ્થાનની અંદર હોવાના લીધે તમારા શરીરને સ્પર્શ થયેલી ચાંદીની વસ્તુ તમારા સુપુત્રચીને પહેરાવી દો, અવશ્ય સફળતા મળશે અને સારો એવો લાભ પણ મળતો જણાશે. જય ગણેશ. તો આણંદથી રણજીતભાઈ પણ જોડાઈ ગયા છે. રણજીતભાઈ, આપની વિગતો જણાવશો. મારા બેબીનો જન્મ થયો છે 27/9/2018. એની મેષ રાશિ આવે છે. જન્મનો સમય? સમય 27/11/54. જન્મસ્થળ? હા, જન્મસ્થળ 411-54. શું પ્રશ્ન હતો? હવે એનું નામ કેટલા અક્ષર થી રાખવું? 2, 3, 2.5, 3.5 કે 4? અને એનું ભવિષ્ય કેવું છે? જુઓ, પ્રથમ જોવા જઈએ તો આપે મને જે વાત કરી 2 અક્ષર, 2.5 અક્ષર, 3 અક્ષર, 3.5 અક્ષર, 4 અક્ષર, તો અંક ગણિત મુજબ, કારણ કે કોઈ પણ વ્યક્તિનું જ્યારે નામ સજેસ્ટ કરવામાં આવતું હોય છે ત્યારે અંક ગણિત મુજબ એના જન્માક્ષરની અંદર કયો એનો ભાગ્યાંક બની રહ્યો છે, કયો એનો મૂળાંક બની રહ્યો છે, એ મુજબ અંક ગણિતની અંદર તમે એનું નામ રાખો તો એ નામનો જે સરવાળો આવતો હોય એ તમારા ભાગ્યાંકને અનુરૂપ હોય તો અવશ્ય આપને લાભની તકો સર્જાઈ શકે. 2, 2.5, 3, 3.5 એ રીતે નહીં, પરંતુ નામના અક્ષરોનો સરવાળો. તો હવે તમારી સુપુત્રીના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો 9 અંક એમના માટે ઉત્તમ બની રહ્યો છે, એટલે કે તમે જે કોઈ પણ નામ સજેસ્ટ કરો એની અંદર 9 અંક આવતા હોય નામનો સરવાળો તો અવશ્ય લાભની તકો મળી શકશે ને એમના માટે ફાયદાકારક રહી શકશે. જય ગણેશ. રાજકોટથી ઈલાબેન પણ જોડાઈ ગયા છે. ઈલાબેન, આપની વિગતો જણાવશો. બેન, હું રાજકોટથી બોલું છું. મારા સનની બર્થડે 6/10/83 છે. હેલો. હા હા બેન, જન્મની તારીખ 6/10/83. સમય? સમય સવારે 5:20 રાજકોટ. શું પ્રશ્ન હતો? મારા સન નું ભવિષ્ય એમ છે કે સાહેબ લગ્ન ને નક્કી થાય, વાત આવે અને અટકી જાય છે, સગાઈ થતી નથી. જુઓ, એમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો સૂર્ય અને ચંદ્ર આ બંને ગ્રહો સાથે બિરાજમાન છે. જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને સાથે હોવાના લીધે અમાવસ્યાનો આમનો જન્મ હોવો જોઈએ. જ્યારે કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરમાં હમણાં જ મેં વાત કરી કે ચંદ્ર દૂષિત થતો હોય, ગુરુ દૂષિત થતો હોય, તો આવા વ્યક્તિઓને લગ્ન થવામાં અને થયા પછી ટકવામાં પ્રોબ્લેમ્સ રહે. સૂર્ય ચંદ્ર સાથે જે ગુરુ કેતુનો વિપ્રચારના યોગ પણ બની રહ્યો છે, જેના લીધે લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન થાય, ઉપરાંત કાલ સર્પ દોષ પણ બની રહ્યો છે. તો સ્વાભાવિક જોવા જઈએ તો સૂર્ય ચંદ્ર અને ગુરુ કેતુ અને કાલ સર્પ દોષની પૂજા કરાવી એમના માટે ઉત્તમ રહેશે. રોજને માટે
विष्णु सहस्त्र નામાવલી નો પાઠ કરવાથી પણ એમને લાભ મળી શકે, નિત્યન માટે શિવજી ઉપર દૂધ અર્પણ કરવાથી ને પૂર્ણિમાના દિવસે જે ચંદ્ર મહારાજ છે ચંદ્ર મહારાજના પ્રકાશની અંદર દૂધને રાખીને એ દૂધ ગ્રહણ કરવાથી આમનો ચંદ્ર બળવાન થશે અને લગ્નની અંદર આવતી બાધાઓ દૂર થશે। આમનો લગ્ન માટેનો યોગ આગામી નવેમ્બર મહિનાની 10 તારીખ પછી સ્ટાર્ટ થશે। ગુરુમાં ગુરુની પ્રત્યંત દશા ચાલી રહી છે એટલે નવેમ્બર મહિના પછી સ્ટાર્ટ થશે। આપ પ્રયત્ન કરશો તો કુંભ વૃષભ કન્યા અને ધન આ ચારમાંથી કોઈ પણ એક રાશિની સુંદર મજાની સારી કન્યા સાથે લગ્ન થઈ શકશે। જય ગણેશ। બરોડાથી એક કોલર મિત્ર વનિતાબેન પણ પોતાના પ્રશ્ન સાથે જોડાઈ રહ્યા છે। વનિતાબેન આપની વિગતો જણાવશો। અને જન્મ તારીખ છે 14/9/2000। જન્મનો સમય બેન, હું વનિતાબેન બોલું છું। મારે મારા બાબા માટે પૂછવું છે, એનું નામ છે દેવાંશુભાઈ। 14/9/2000 સમય સવારે 3:10 જન્મનું સ્થળ બેન સવારે 3:10 વનિતાબેન જન્મનું સ્થળ જણાવશો। બરોડા। શું પ્રશ્ન હતો? તરસાલી, એના જન્મનું સ્થળ નોવીનો તરસાલી। બેન પહેલા વેલા આપના ટીવી નું વોલ્યુમ ધીમું કરીને તમારો પ્રશ્નનો જવાબ જણાવો। સુસન તરસાલી રોડ। તમારા ટીવી નું વોલ્યુમ બેન ધીમું કરી અને ખાસ કરીને પ્રશ્ન જણાવો, કારણ કે હજી આપણે ઘણું બધું કામ બાકી છે, હજી આપણે દિન વિશેષ પણ લેવાનો છે। હેલો, જો તમારા જન્માક્ષર મુજબ સૂર્ય મંગળનો અંગારક યોગ બની રહ્યો છે અને ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ બની રહ્યો છે। સ્વાભાવિક જે કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ હોય એનો સ્વભાવ થોડોક ઉગ્ર રહેતો જણાય। જીવનની અંદર ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ લાભસ્થાનની અંદર હોવાના લીધે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ સ્વલ્પ માત્રામાં પ્રાપ્ત થાય। જીવનની અંદર તમારા બુધ મહારાજ સ્વગૃહી વિરાજમાન છે, જેના લીધે વાણી પર પ્રભાવ સારો હશે, પરંતુ અમુક અમુક સમયાંતરે શરદી કફ પિત્ત જેવી સામાન્ય બીમારીનું પ્રમાણ પણ રહેતું જણાય। પ્રગતિની તકો માટે સૂર્ય મંગળ અંગારક યોગ એની પૂજા આપે અવશ્ય કરાવી લેવી। બુધવારે ભગવાન શિવ ઉપર દૂધ અને કાળા તલ અર્પણ કરવાને નિત્યને માટે મસૂરની દાળનું દાન કરવાથી અવશ્ય આપને લાભ મળી શકશે। જય ગણેશ। તો ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સાથે જ રોકાઈશું એક વિરામ માટે।